સૌરાષ્ટ્રે સોમનાથમ 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવ એટલે તો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક. ભારત ભૂમિ પર શિવાલયો તો અનેક છે, પણ શિવ ભક્તિની મનસા તો કંઈક એવી હોય છે કે તેઓ જીવનમાં એકવાર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી લે, તેની મહત્તાને જાણી લે, એ જ મહત્વનું છે. ત્યારે આવો શ્રાવણ મહિનાની શુભ શરૂઆત આપણે સોમનાથ જ્યોતિર્લિંગની મહત્તા જાણીને કરીએ. સોમનાથ મહાદેવનું મંદિર એ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. સોમનાથ મહાદેવ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વપ્રથમ સ્થાન ધરાવે છે. અત્યંત ભવ્ય ભાવસુ આ શિવલિંગ ભક્તોને દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. પુરાણોમાં આ ક્ષેત્રને પ્રભાસ તીર્થ ક્ષેત્ર તરીકે વર્ણવે છે. સોમેશ્વર જ્યાં બિરાજમાન છે તે મંદિર કૈલાશ મહામેરુ પ્રાસાદના નામે ઓળખાય છે. તેના સુવર્ણથી મઢેલા ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવનું અત્યંત ભવ્ય શિવલિંગ પ્રસ્થાપિત કરાયેલું છે, જેના દર્શન માત્રથી જ ભક્તોને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. સોમનાથ મહાદેવના જ્યોતિર્મય રૂપના પ્રાગટ્ય સંબંધિત કથાઓ ઉલ્લેખ શિવપુરાણની કોટિરુદ્ર સંહિતાના અધ્યાય 8-14માં જોવા મળે છે. તેમાં વર્ણિત કથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમની 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરાવ્યા. અલબત્ત ચંદ્રમા તો માત્ર પત્ની રોહિણીના જ પ્રેમમાં ખોવાયેલા રહેતા, અન્ય પત્નીઓ પર ધ્યાન ન દેતા. ચંદ્રદેવના આ વર્તનથી ક્રોધિત થઈ પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને ક્ષય રોગ થવાનો શ્રાપ આપી દીધો. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર ચંદ્રદેવને ક્ષય રોગ થવાથી રાત્રિના સમયે સૃષ્ટિ પર ઘોર અંધકાર છવાઈ ગયો. આ મુસીબતમાંથી બહાર નીકળવા ચંદ્રમા અને દેવતાઓએ બ્રહ્માજીનું શરણ લીધું. ત્યારે બ્રહ્માજીએ તેને પ્રભાત ક્ષેત્રમાં જઈ દેવાદિદેવનું વિધિવત અનુષ્ઠાન કરવાની સલાહ આપી. કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી ચંદ્રમાએ સતત 6 મહિના સુધી પ્રભાતની ભૂમિ પર તપસ્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા. શિવજીએ ચંદ્રદેવને શાપને હળવો કરતા કહ્યું કે હે ચંદ્રદેવ, તમારું પૂર્ણપરે શાપ મુક્ત થવું શક્ય નથી, પરંતુ હું શાપને હળવો કરી શકું છું. આજથી તમારી કળા એક પક્ષમાં પ્રતિદિન ક્ષીણ થશે તો બીજા પક્ષમાં ક્રમશઃ વધતી જશે. મહાદેવની કૃપાથી સર્વ દેવતાઓએ તેમનો જય જયકાર કર્યો અને પછી મહાદેવને પ્રભાસમાં જ બિરાજમાન થવાની પ્રાર્થના કરી. સર્વની પ્રાર્થનાને વશ થઈ ભક્તવત્સલ્ય મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયા. લોકવાયકા અનુસાર સોમનાથ મહાદેવ માટે ચંદ્રદેવતાએ સુવર્ણમાંથી, રાવણે ચાંદીમાંથી, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે ચંદન કાષ્ઠમાંથી મંદિરનું નિર્માણ કર્યું હતું અને અખંડવાર ઘણી બધી વાર તૂટ્યા બાદ પણ અત્યારે અડગ રીતે આપણા સોમનાથ મહાદેવ ઊભા છે, જેના ફક્ત એક દર્શનથી જ આપણા બધા પાપોનો નાશ થઈ જાય છે. તો એવા જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આપણા સાક્ષાત નમન, સાક્ષાત નમન, જય સોમનાથ મહાદેવ. આઈ હોપ મિત્રો કે તમને સોમનાથ મહાદેવના પ્રાગટ્યનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો માટે મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.